હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો આજે છે ડે ટુ મારા ઘરે આવવાનો, અને અહીંયા આવીને સ્ટાર્ટ કરી દીધું ફરતી મેં વ્લોગિંગ કરવાનું, કેમ કે બહુ બધી મને માણસોથી ઇન્સ્પિરેશન મળી કે વ્લોગ બનાવો બનાવો બનાવો. હવે હું કન્ટિન્યુ જ રાખીશ મારા વ્લોગ, અને મને બહુ બધી સારી સારી કોમેન્ટ્સ બી આવે છે કે તું બહુ મસ્ત વ્લોગ બનાવે ને આમ ને તેમ. હું એકદમ મસ્ત રીડ કરીશ. તો ગાઈસ, અહીંના વેધરમાં કંઈ ખબર નથી પડતું, અહીંના વાતાવરણમાં કે તડકો પડે છે કે વરસાદ પડે છે કે પ્રોપર ખબર નથી પડતી કે શું છે. નકર નવસારીમાં તો તડકો પડે તો તડકો જ પડે, વરસાદ પડે તો વરસાદ જ પડે, અને અહીંયા ખબર નથી પડતી કે તડકો છે કે વરસાદ, બે મિક્સ થાય. અને આમ જોવો ગાઈસ, કેવું ખડ લીલું લીલું મસ્ત એકદમ ઉગી ગયું છે. શું કરો મમ્મી? ખડ નીંદું કેમ? આય દવા મારી દેવાય, ખડ નીંદવાનું ના હોય આટલું બધું. તમે કેદી નીંદી રહેશો? હે, અમારા ભીંડા ચોળી ગવાર બધું બળી ન જાય. સાચી વાત છે. કા શાકભાજીનો બહુ ભાવ છે કા મમ્મી માર્કેટમાં? આપણે ચોમાસું આખું મફત ખાવાનું. સાચી વાત. દૂધી ગલકા ભીંડા ગવાર અમારે કેવું સરસ બધું શાકભાજી ઘરે ઉગે. હા બોલો મમ્મી. પા ભીંડો બહુ ભાવે કા મમ્મી? ભીંડો ગુવાર મને બહુ ભાવે. મને તો એક લીલું શાકભાજી ગમે જ નહીં ભીંડાના સિવાય, ગલકો ના તુર્યું ના કંઈ બી. હું તો જાણી જોઈને ઉખાડી નાખું. બોલ કા મમ્મી ને ખબર પડી જાય, માર પડે. મમ્મી આ તમે આ બધું શું કરો મમ્મી આવા ખડમાં? મમ્મી આ જો ને, આમાં ઝાડ નીચે રાતે વરસાદ બહુ હતો ને, હા, પવન ના હિસાબે બધા ઝાડ નીચે પડી છે. તો રોજ પડશે? તમે રોજ ઊભા કરવા આવશો? આપણું છે તો આપણે કરવું જ પડે ને બેટા. બધું પછી કેરી આવે, કેરી ખાવાની કેવી મજા આવે, કેસર કેરી ના ઝાડ એને ન ખબર પડે. સાચી વાત. જો ગાઈસ આ પડી ગયું છે એક, અને જો ગાઈસ અડધા તો આપણે સોપી નાખ્યા કે પછી લઈ ગયા તા દાદા? કાલે લઈ ગયા. તો ગાઈસ આ તે અમારે 100 કલમ આવી ટોટલી માંથી અડધી તો જતી રહી, પછી કાલે લઈ ગયા હતા ને હવે થોડીક વધી છે, કેમ કે વરસાદના કારણે અત્યારે સોંટી જાય ને એટલે ગાઈસ અત્યારે સોંપી દેવી. તો ગાઈસ મારી મમ્મી તો 5 મિનિટનો પોરો નથી ખાતા ગાઈસ, નકરું કામ જ કરે ખબર નહીં. હું અત્યારે ખડ નીંદ્યું આંબા ઊભા કરે. હવે જો ક્યાં ન કહું છું, હવે જડીક શાંતિ રાખો, ને જો વરસાદના કારણે પાછા કપડાં લીલા થઈ જશે, તમે ધોઈ જઈને હું કહશો નહીં બહાર, બે દી પડ્યા રહે તમને કંઈ વાંધો છે? તમારે કઈ બેટા, તમારે તો ખાલી પહેરવાનું હોય કામ, અમારે હુકવા ધોવા બધી ચિંતા અમારે હોય, તમારે કઈ? પણ આ વરસાદ ના થોડી હુકાય હે મમ્મી, તમે હમસ કેમ નથી પડતી? પણ આ શું છે આ આ આ વસ્તુ? આ એ અમારી આ બાજુ આ નાળિયો છે, હા, પણ તડકો બહુ હતો ને તે હુકાઈ ગયું, હુકાઈ ગઈ ને તો એના નાળિયો છે આ બધાય જો. હું એ વિચાર કરું હવાનો કે આ સે હું આ સે હું આ નાળિયો છે બધા હુકાઈ જાય તો પડી, પણ જે એને પાણી લાગે ને એને તોય નારિયોલમાં અંદર પાણી લાગે. આપણે અહીં નીચે પાણી પીવરાવી તો એને અંદર ગ્રો કરીને અંદર જઈને એ નારિયોલને પાણી આપે, અને આને પાણી નથી મળ્યું એટલે એના એના ઓલા પાતળા થયા, પડી ગયા બિચારા મારી નારિયોલી. હા જો ગાઈસ નારિયોળીમાં કઈ નથી, પણ આ જે જમરૂકડી છે ને એક નંબર. જો અમારા જમરૂકડી ને પહેલા ફૂલ આવી ગયા ગાઈસ, આમ દેખાય તમને ગાઈસ? આમ જો જમરૂક જ છે કા મમ્મી? જો ભમરી બેઠી ના સમજો. આજો મેં કીધું તું એમ મારા મમ્મી ઘડી કઈ 5 મિનિટે ફ્રી નથી બેતા. ઈ હું છે મમ્મી? પોપૈયું છે કે શું? કેરી. કેરી આવે ચોમાસાની કેરી? હા, રાજાપુરી કેરી અત્યારે કાલે જ આવી છે અમારે સુરત થી આખી પેટી આવી છે કા મમ્મી? કેસર કેરી તો હવે મળે નહીં. કેસર કેરી ના મળે આ ચોમાસાની? હા, એપલ. અને આઈસ્ક્રીમ ને વાઈસ્ક્રીમ, વાહ મમ્મી વાહ. આ ચોમાસાની શરદી થઈ જાય, આવું બધું ના ખવાય. સાચી વાત છે, ઘડીક તડકો પડે ઘડીક ગરમી લાગે, વરસાદ ચાલુ હોય તો એવું લાગે કા મમ્મી? તો ગાઈસ જો આવ્યો છું ગૌઢામાં ઘરે, મેં આ નાઇટ ડ્રેસ લીધું ને, તો ગૌઢામાં કે બહુ મસ્ત લીધું નાઇટ ડ્રેસ. કેવું લીધું ગૌઢામાં? મેં સારું લીધું નાઇટ ડ્રેસ. સારું. તો શું કરો તમે? જો ગાઈસ અમારે તો અહીં છે ને કઈ વસ્તુ અમે તૈયાર ના લાવીઓ, અમે ઘર બેઠા જ બધી અમારથી જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી ઘર બેઠું જ મહેનત કરીએ કા બા. ત્યાં નાઇટ ડ્રેસ કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ગાઈસ. તો ગાઈસ બપોરે તો સૂઈ ગયા હતા, પછી હવે સાંજ પડી ગઈ, ઉઠી ગયા અને મોઢું બોઢું ધોઈને હવે નાસ્તો કરી, અને તમે જોવો તો ખરી ગાઈસ તડકો કેવો પડે એમ જોતો ખરી. નાસ્તામાં કરીએ ઠંડી આઈસ્ક્રીમ સાથે કિસમિસ ને આ, અને શું કહેવાય પાત્રા, નવસારીના ફેમસ પાત્રા. તો હાલો ગાઈસ આપણે વાંચીએ આજે બધાની મસ્ત મજાની કોમેન્ટ્સ. તો ફર્સ્ટ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની, માય બ્લેસિંગ્સ ઓલવેઝ વિથ યુ બેટા, ગો અહેડ, ખૂબ આગળ વધ, તેજલબેન ચૌહાણ ફ્રોમ ગાંધીનગર. થેન્ક યુ સો મચ, આમ નામ લવ અને સપોર્ટ આપતા રહો, તમારા કારણે જ હું આજે આગળ વધ્યો છું. અને બીજી કોમેન્ટ છે લીના બેનની, વેરી નાઇસ વ્લોગ, યુ આર ડુઈંગ સો નાઇસલી,
આઈ વિલ સપોર્ટ યુ એઝ વેલ. આઈ વોચિંગ ફેમિલી ફન એવરી ડે. ઇટ્સ લીના ફ્રોમ યુકે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ બ્લેસિંગ્સ. અને થર્ડ કોમેન્ટ છે, ગુજરાતની મોજ, તમારું નામ શું છે? મારું નામ છે વૈદિક, રિયલ નેમ વૈદિક છે. ફોર્થ કોમેન્ટ છે હાર્દિકભાઈ પરમારની, તમે ખુશીબેનના શું સગા થાવ છો? હું ખુશીબેન, એમને મને માનેલો ભાઈ ભાઈ છું, માનેલો ભાઈ એટલે ભાઈ કેમ, અને એ મારા બેન છે માનેલા, એટલે અમે આમ બહુ પહેલાંથી ઓળખીએ કે બીજીને. આમ એક શોપમાં શોપિંગ કરતાં કરતાં અમે મળ્યા હતા, અને ત્યાંથી હાઈ હેલોમાં એટલા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા હતા અમે. એમને મને રાખડી બાંધી દીધી, હું એમનો ભાઈ અને એવી રીતે માનેલા મારા બેન. તો હા, આજનો વિડીયો હું મારો અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ મારો ફૂલ વિડીયો જોવા માટે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ્સ કરજો. તો નેક્સ્ટ કોમેન્ટ તમારી હું રીડ કરીશ ને મસ્ત જવાબ આપીશ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.